हेलो फ्रेंड्स, तमारो स्वागत छे मारा किचन में। आज आपणे होळी पर ओछा खर्चा में घरे ज एकदम चोखी एवी त्रण प्रकारनी ठंडाईओ बनावीशुं। एकदम गुणकारी अने गरमीओ में ठंडक आपे एवी आ ठंडाईओ तमे जरूरथी ट्राय करजो। तो चालो बनावीए। तो पहला आपणे ठंडाईनी पेस्ट बनावीशुं। तो एना माटे मैं अहींया एक चौथाई कप डीसानोनी बदाम लेशुं। अने बदामनी छाल उतारवा माटे आपणे एने पलाळवानी छे। ए ज रीते डीसानोना पिस्ता, तो 2 टेबलस्पून जेटला पिस्ता आपणे खोलीने लई लेशुं। तो बदाम अने पिस्ताना जे ऊपरनी स्किन होय ए आपणे बधी सामग्रीओ पहेला पलाळीए, एना पहेला काढी लेवानी છે। तो तमारे एने एक कलाक अगाउ पलाळवी होय तो सादा पाणीमां, अने जो उतावळ होय तो तमे गरम एकदम उकळता पाणीमां एने पलाळशो, एटले 10 मिनिटमां बदाम अने पिस्तानी स्किन निकळी जशे। तो आ रीते मैं एने बाउलमां लई लीधा छे। आपणे अलग अलग जे एने पलाळीशुं। तो आ रीते गरम पाणी मैं उमेरी दीधुं छे, अने 10 मिनिट हूँ एने साइडमां मूकी देश। 10 मिनिट थई जाय एटले बदामनी ऊपरनी स्किन होय ए सॉफ्ट थई गई हशे, एटले आपणे इजीली एनी छाल आ रीते उतारी लेशुं। तो ठंडाईमां છાલવાળી બદામના લીધે થઈને ઠંડાઈનો કલર બદલાઈ જશે, અને પિસ્તા પર થોડું ઉપરનું મીઠું હોય એ કાઢવા માટે થઈને આપણે પિસ્તાને પલાળીશું। એની છાલ છે એકદમ પાતળી હોય છે, તો આ રીતે બદામની છાલ ઉતારી હું એક કપમાં રેડી કરી લઈશ। એ જ રીતે પિસ્તાની જે સ્કિન છે આ રીતે તમે થોડી ઘસો એટલે એ નીકળી જશે। તો આ રીતે પિસ્તા પણ હું 2 ટેબલસ્પૂન જેટલા રેડી કરી એક બાઉલમાં લઈ લઈશ, અને એમાં આપણે પલાળેલી અને છાલ ઉતારેલી બદામ ઉમેરી દઈશું। અને હવે આપણે બીજી સામગ્રીઓમાં કાજુ, તો ડીસાનોના હું 1/4 કપ જેટલા કાજુ લઈશ। અહીંયા આ રેસિપીથી તમે 10 ગ્લાસ ઠંડાઈ બનાવી શકો છો, તો તમારે જેટલી બનાવી હોય એ રીતે તમારે બધી સામગ્રીઓ લેવાની। તો મેં કાજુ ઉમેરી દીધા, અને હવે આપણે 2 ટેબલસ્પૂન ખસખસ ઉમેરી દઈશું, અને 2 ટેબલસ્પૂન મગજતરીના બીજ, જે વ્હાઇટ મેલન સીડ્સ કહેવાય, એ આપણે ઉમેરીશું। 7-8 મરી ઉમેરી દઈશું। તો બહુ વધારે પડતા મરી નહીં ઉમેરવાના, નહીંતર તીખી ઠંડાઈ થઈ જશે અને કોઈ લોકોને નહીં ભાવે। 1 ટેબલસ્પૂન વરિયાળી ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું, અને હવે આપણે એમાં 1-2 ટેબલસ્પૂન સૂકી ગુલાબની પાંદડીઓ હોય તો ઉમેરવાની, ન ઉમેરો તો પણ ચાલે, પણ આ ઠંડક આપે એવી ગુલાબની પાંદડીઓ હોય છે, તો સૂકી મેં ઉમેરી છે। ફ્રેશ હોય તો તમારે પિસ્તા ટાઈમે ઉમેરવાનું, અને 3 એલચી આપણે આ રીતે ખોલી અને એના દાણા ઉમેરી દઈશું, એલચીના દાણા। અને હવે આપણે આ બાઉલમાં 1 કપ પાણી રેડી દઈશું। તો નોર્મલ સાદું પાણી રેડવાનું છે, અને 2-3 કલાક માટે તમારે એને પલાળી દેવાનું છે। તો 1 કપ જેટલું પાણી મેં ઉમેરી હું એને 2-3 કલાક જેવું સાઈડમાં મૂકી દઈશ। તો લગભગ મેં 3 કલાક જેવું એને સાઈડમાં મૂક્યું, અને આ રીતે તમે જોઈ શકો છો બદામ, કાજુ, પિસ્તા બધું એકદમ સારી રીતે પલળી ગયું છે। આપણે મિક્સર જાર લેશું, અને એમાં પાણી સહિત આપણે બધી સામગ્રીઓ ઉમેરી દઈશું, અને આપણે એની એકદમ સ્મૂથ પેસ્ટ રેડી કરી લઈશું। તો આ રીતે મેં પેસ્ટ રેડી કરી લીધી છે, હું તમને બતાવી દઈશ। તો એકદમ સ્મૂથ પેસ્ટ આ રીતે રેડી કરી તમારે રાત્રે જ્યારે ઠંડાઈ બનાવી હોય તો રાત્રે પણ તમે આ બધી સામગ્રીઓ પલાળી શકો છો, અને સવારે તમારે આ રીતે પેસ્ટ બનાવી લેવાની। અને હવે આપણે એમાંથી ઠંડાઈ બનાવીશું। તો પહેલી આપણે શુગર ફ્રી ઠંડાઈ, તો ખાંડનો ઉપયોગ કર્યા વગર હું આ ઠંડાઈ બનાવીશ। તો મિક્સર જારમાં 2-3 ટેબલસ્પૂન ઠંડાઈની પેસ્ટ, તો રેસિપીથી આપણે 2 ગ્લાસ જેટલી ઠંડાઈ બનાવી રહ્યા છીએ, એમાં આપણે ડીસાનોનું હની 2 ટેબલસ્પૂન જેટલું ઉમેરી દઈશું। તમને ગળપણ જેટલું ભાવે એટલું તમે હની મધ ઉમેરી શકો છો, અને 2 કપ ઉકાળેલું ઠંડુ કરેલું દૂધ આપણે ઉમેરી દઈશું। તમે ફૂલ ફેટ દૂધ પણ ઉમેરી શકો છો, 2 કપ ઉમેરી, અને આપણે એને એકવાર મિક્સરમાં ચર્ન કરી લઈશું। તો આ થોડી સેકન્ડો માટે આ રીતે આપણે એને બ્લેન્ડ કરી લેવાનું, એટલે એકદમ એક સરખું મિક્સ થઈ જશે। તો આપણી આ ઠંડાઈ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે સર્વિંગ ગ્લાસ લેશું, એમાં 3-4 ટુકડા બરફના, થોડી ગુલાબની પાંદડીઓ, પિસ્તા ઉમેરી દઈશું, અને એના પર આપણે ઉપર ઠંડાઈ રેડી દઈશું। તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવી સ્મૂધ, અને તમે આ ઠંડાઈ પીશો તો તમને ખબર પણ નહીં પડે કે ત્યાં મેં આમાં મધ કે ખાંડ ઉમેરી છે। બહુ ટેસ્ટી એવી આ ઠંડાઈ છે, અને દૂધ છે એ તમારે ચિલ્ડ ઠંડુ વાપરવાનું, અને તરત જ આ ઠંડાઈને સર્વ કરવાની।
બીજી આપણે બનાવીશું પાનની ઠંડાઈ. તો જો તમને પાન આખું બનાવેલું મળી જાય તો એ તમારે પહેલાં ઉમેરી દેવાનું. અહીંયા એકદમ સોપારીવાળું પાન મળે એટલે મેં આ રીતે પાન લીલા ત્રણ એવા લઈ લીધા છે, ફ્રેશ હોય એવા લેવાના, કલર સારો એવો આવશે. એમાં આપણે અડધી ટીસ્પૂન જેટલી વરિયાળી શેકેલી ને ક્રિસ્પી હોય એવી લેવાની, તો બહુ સારો એવો સ્વાદ આવશે. અને અડધી ટીસ્પૂન જેટલી આપણે ધાણા દાળ ઉમેરી દઈશું, 2-3 ટેબલ સ્પૂન ઠંડાઈની પેસ્ટ ઉમેરી દઈશું અને 2 કપ ઠંડુ દૂધ ઉમેરી દઈશું. અને જો તમને એકદમ સારો એવો ગ્રીન કલર જોવે તો જે ફૂડ કલર આવે એ તમારે થોડો ઉમેરી દેવાનો. તો આપણે એને એકદમ સારી રીતે બ્લેન્ડ કરી લઈશું. તો અહીંયા મેં અગારો નું બ્લેન્ડર લીધું છે, એનાથી હું એને બ્લેન્ડ કરી દઈશ. અને થોડી ખાંડ કે પછી મધ તમારે જે ઉમેરવું હોય એ અત્યારે ઉમેરી દેવાનું. એકવાર પાછું બ્લેન્ડ કરી અને આપણી ઠંડાઈ છે એ રેડી થઈ ગઈ છે. સર્વિંગ ગ્લાસમાં થોડા બરફના ટુકડાઓ ઉમેરી દઈશું, સૂકી ગુલાબની પાંદડીઓ અને પિસ્તાના સ્લાઈસ થોડા ઉમેરી અને ઠંડાઈને આપણે સર્વિંગ ગ્લાસમાં કાઢીશું. અને તરત જ ઠંડી ઠંડી ઠંડાઈને તમે સર્વ કરો. તો આ પાનની ઠંડાઈ છે એકદમ રિફ્રેશિંગ અને બહુ ટેસ્ટી એવી લાગે છે. ઉપરથી થોડા પિસ્તાના સ્લાઈસથી ગાર્નિશ કરી અને તમે એને સર્વ કરો. ત્રીજી ઠંડાઈ બનાવીશું આપણે મેંગો ઠંડાઈ. તો હવે પાકી કેરી મળવા માંડી છે એટલે હું 1 કેરી લઈ લઈશ. એના ટુકડા મેં કરી લીધા છે. તો મિક્સર જારમાં 2 ટેબલ સ્પૂન ઠંડાઈની પેસ્ટ, 1-2 ટીસ્પૂન ખાંડ, કેરી કેવી ગળી ખાટી છે એ પ્રમાણે તમારે ઉમેરવાનું. 1 કેરીના ટુકડા ઉમેરી દઈશું. મેં આફૂસ કેરી વાપરી છે. અને 2 કપ આપણે દૂધ ઉમેરી દઈશું અને આપણે એની પેસ્ટ બનાવીશું. તમારે જો એકદમ થીક રસ જેવી બનાવી હોય તો 1.5 કપ જેટલું જ દૂધ ઉમેરવાનું અને આપણે એને મિક્સરમાં પીસી લઈશું. તો આ રીતે એકદમ સ્મૂથ થઈ જાય ત્યાં સુધી પીસી લઈશું અને સર્વિંગ ગ્લાસમાં થોડા બરફના ટુકડાઓ ઉમેરી દઈશું. ગુલાબની પાંદડીઓ, થોડા તમારે કેરીના ટુકડા ઉમેરવા હોય તો થોડા તમારે કેરીમાંથી લઈ અને ટુકડા કરી લેવાના. અને આપણે પિસ્તા ઉમેરી અને મેંગો ઠંડાઈ પાકી કેરીની ઠંડાઈને સર્વિંગ ગ્લાસમાં રેડીશું અને ઠંડી ઠંડી ઠંડાઈને તમે સર્વ કરો. તો આ રીતે જો તમે ક્યારેય 3 પ્રકારની આવી હોળી સ્પેશિયલ કે ઉનાળાની ગરમીઓમાં આ ઠંડાઈ ન બનાવી હોય તો રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને આ રેસીપીઓ ગમી હોય તો રેસીપીને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.